પ્રગતિ અને સફળતા વચ્ચે બહુ ફેર છે તમે વ્યવસાયમાં તમારા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો એ પ્રગતિ કહેવાય સફળતા ન કહેવાય સફળતા તો તમે તમારા જીવનના જેટલા રોલ છે બધા રોલમાં તમે નિપુણ ઉતરો ત્યારે તમે સફળ થયા કહેવાઓ એક વેપારી તરીકે પિતા તરીકે પતિ તરીકે ભાઈ તરીકે બહેન તરીકે દીકરા દીકરી તરીકે પડોશી તરીકે મિત્ર તરીકે સંબંધી તરીકે દરેક રોલમાં આપણે યથાર્થ રીતે નિપણ ઉતરીએ તો એ વ્યક્તિને સફળ કહેવાય બાકી ખાલી પ્રગતિશીલ કહેવાય દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન પ્રોગ્રેસ એન્ડ સક્સેસ પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને સક્સેસ એટલે સફળતા કેટલા બધા પ્રકારની પ્રગતિઓ ભેગી થાય ત્યારે સફળતા બને તો આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી જોઈએ એ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવા માટે પહેલી જ અગત્યની વાત આપણે સમજ્યા કે આપણે આપણા પરિવારને આપણે સારી રીતે સમય આપવો જોઈએ તમે વ્યવસાયમાં તો બરોબર સમય આપો છો તમે બધા પોતપોતાના વ્યવસાયમાં ઘણો પુરુષાર્થ કરો છો પણ થોડું વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં હોવું જોઈએ ખાલી વ્યવસાય નોકરી કરવી ધંધો કરો અને પૈસા કમાવો એટલું જ જીવન નથી ઘણી વખત હસતા હસતા ઘણા વિચારકો વાત કરે છે કે આપણે આપણી પહેલી અડધી જિંદગી ભોગે પૈસા કમાઈએ છે અને બાકીની પાછળની અડધી જિંદગી એ કમાયેલા પૈસા તબિયત પાછી મેળવવા માટે ખર્ચીએ છીએ પહેલી અડધી જિંદગી તબિયત ના ભોગે પૈસા કમાઈએ છે અને બાકીની પાછલી અડધી જિંદગી પૈસા કમાયેલા માટે વાપરીએ છીએ તો પરિવાર માટે આપણે સમય કાઢીએ કારણ કે આપણી પાસે સમય ઓછો છે એ સમય મર્યાદા આપણે નો લિમિટ જાણી રાખી હોય અને પરિવાર સાથે યથાર્થ સમય આપીએ તો નો લિમિટ પારિવારિક આનંદનો હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકામાં એક રિસર્ચ થઈ કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે દુનિયાના લગભગ એક લાખ પરિવારમાં આ સર્વે થયો આ એક લાખ પરિવાર એકસો ને દસ દેશોમાં પાંચે ખંડો ઉપર અક્રોસ કાસ્ટ ક્રીડ રિલિજન નેશનાલિટી આઠ વર્ષના સર્વે પછી સડસઠ ટકાથી પણ વધારે રિસ્પોન્ડ એવું કહ્યું કે પોતાના નજીકના સગા સંબંધી મિત્રો જેની માટે તમને પ્રેમ પ્રેમ છે છે અને જેમને તમારી માટે એવાની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવો એ જીવનનો સૌથી મોટો આનંદ છે તો આપણે આપણા જીવનની સમય મર્યાદા જો જાણી રાખી હોય તો આપણને આ સમય ફાળવવામાં યથાર્થ બુદ્ધિ અને વિચાર કરીને આપણે આનંદ લઈ શકીએ તો એ આનંદ નો લિમિટ એ આનંદની કોઈ લિમિટ નથી જો ઘણા બધા મહાન વ્યક્તિઓ આ વાત સમજ્યા છે તમે કદાચ વોરેન બફેટ નું નામ સાંભળ્યું હશે એ દુનિયાના બહુ ધનાઢ્ય વ્યક્તિ છે એમની બગાર હેથવે કંપની છે એના આ ફ્લેગશીપ કંપની છે આ નીચે લગભગ ત્રેસઠ જેટલી કંપની છે એમાંથી પંદર જેટલી કંપની તો ફોર્ચ્યુન ફાઈ હંડ્રેડમાં છે જેના કરોડવર દસ હજાર કરોડ થી વધારે હોય હવે આ વ્યક્તિને વહીવટ વ્યવહાર કેટલો હશે ઘણો બધો હશે ને પણ એમને એમના જીવનમાં એક નિયમ બનાવી રાખ્યો છે કે સવારે નવ થી છ હું બિઝનેસમેન છું સાંજે છ થી નવ હું પરિવારનો એક સભ્ય છું આઈ એમ અને રાત્રે નવ થી સાડા દસ હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું આઈ એમ અુઅલ એન્ટિટી એટલે સમય આખા દિવસ દરમિયાનનો એનું બરોબર એને વિભાજન કરી રાખ્યું તો એમને પરિવારમાંથી ક્યારેય પ્રશ્ન જ નથી અને પારિવારિક સમયનો ખૂબ સારી રીતે એ આનંદ લે છે તમે કદાચ કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યો હશે બહુ પ્રતિષ્ઠિત મોટા ધનાઢ્ય બિઝનેસમેન છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે આદિત્ય બિરલા ગ્રુપ છે પાંચ લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર એ કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ હમણાં થોડા વર્ષો પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો તો કોઈ પ્રસંગેમાં એમને પ્રશ્ન પૂછ્યો કે યુ લીવ ઇન ધ ટાઉન તમે સાઉથ મુંબઈમાં રહો છો જે આખા ભારતની આર્થિક રાજધાની કહેવાય તો તમે તમારા દિવસનો સમય કેવી રીતે તમારો મુસાફરીનો સમય હોય ઓફિસનો સમય હોય મિટિંગનો સમય હોય તમારા કાર્ય સંબંધી સમય આપવો પડે તમારો વ્યક્તિગત જીવન હોય પારિવારિક જીવન હોય સામાજિક જીવન હોય રોજ સાંજે તમને અહીંયા મુંબઈમાં પાંચ પાર્ટીના ઇન્વિટેશન હોય ગેધરિંગના હાવ આર યુ મેનેજિંગ ટાઈમ તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો અને પૂછે ને ટાઈમ જ ક્યાં છે મારી પાસે મારી પાસે સમય જ નથી અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે ચોવીસ કલાક છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પાસે ચોવીસ કલાક છે આવા મોટા બિઝનેસમેન હોય આદિત્ય બિરલા કે વોરેન બફેટ એની પાસે ચોવીસ કલાક છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું એમને પણ ચોવીસ કલાક છે અને આપણે પણ ચોવીસ કલાક છે ભગવાને સમયમાં કોઈની સાથે પાર્શિયાલિટી કરી નથી બધાને સરખો સમય આપ્યો છે પણ એમાં વિચારીને એ સમયની મર્યાદા જાણીને એ સમયનો યથાર્થ ઉપયોગ કરતા આપણે શીખવો જોઈએ બાકી તો પૃથ્વી ઉપર ઘેટા પશુ પંખીના પણ જીવન પસાર થઈ જાય છે એમાં આપણું પણ પસાર થઈ જાય કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે આઠ વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો કુમાર મંગલમ બિરલા પણ પોતાનો મોબાઈલ ફોન પોતાને માતાને જમા કરાવી દે છે અને તમે રાત્રે અગિયાર વાગ્યા સુધી ને બાર વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો છો તમને કદાચ એમ હોય કે મારે ઘણી બધી માહિતી મારી પાસે છે દેશના વિકાસ માટે ઘણા સારા વિચારો મારી પાસે છે અને કદાચ રાત્રે સાડા અગિયાર વાગે પ્રધાનમંત્રીશ્રીનો મને દિલ્હીથી ફોન આવે ના ઉપાડી શકું દેશની બહુ અસેવા થઈ જાય એવું તમે માનો છો તારા જેવા એને સવાસો કરોડ છે તને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં અને આપણે બોલાવાનો એવા સેલિબ્રિટી નથી કે રાત્રે સાડા અગિયાર વાગે પણ બહુ બધા આપણા ચાહકોના મેસેજ આવતા હોય ને આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડે એવું આપણે નથી એવું છે નવરાત સિવાય કઈ છે રાતે તો એમાં કેટલો બધો સમય જો આપણે સમયની મર્યાદા જાણી નથી એટલે આપણો સમય એમાં જતો રહે છે એક સિદ્ધાંત સમજવાનો કે જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે આ નેટ અત્યારે લગભગ મફત જેવું છે મફત જ કહેવાય ઇન્ટરનેટ એટલે તમે તમારી ચૂકવણી શેનાથી કરો છો સમયથી જે પૈસાથી પણ વધારે કિંમતી છે